કીમ નજીકના મોટા બોરસરા ખાતે આવેલ હાઇજીન પ્રોડક્ટ કંપનીના ફરજ બજાવતા મેનેજર યાજ્ઞિક પરમારને પગાર નહીં આપવાના મુદ્દે ઉભા થયેલા વિવાદમાં સામાજિક સંસ્થા અને પોલીસ દ્વારા મધ્યસ્થી કરાતા આ વિવાદનું સુખદ સમાધાન આવ્યું છે. કીમ નજીકના પીપોદરા ખાતે આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી એક બેઠકમાં હાઇજીન પ્રોડક્ટ કંપનીના માલિક અમિતભાઈ જૈને પગારથી વંચિત એવા કર્મચારીઓને પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો. કંપનીના પગારથી વંચિત એવા કર્મચારીઓ માટે કોસંબા પોલીસ મથકના પોલીસ અધિકારી ચૌહાણે મધ્યસ્થી કરી ન્યાય અપાવતા કર્મચારીઓએ પોલીસનો આવકાર વ્યક્ત કર્યો હતો, જ્યારે ઉપસ્થિત પોલીસ અધિકારી અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સભ્યો તથા આગેવાન મહેશભાઈ પરમાર, ત્રણેક દિવસ પહેલાં મહેશભાઈનો મારા ઉપર ફોન આવેલો કે સાહેબ, અમારા સમાજના એક યાજ્ઞિક પરમાર નામના છોકરા સાથે આ એક કંપનીમાં અન્યાય થયો છે અને કંપનીવાળા બરાબર એને જવાબ નથી આપતા. પ્રકરણની ગંભીરતા જઈને છેલ્લા 3 દિવસથી હું આ મેટર સાથે જોડાયેલો છું અને કંપનીવાળા તો શરૂઆતમાં આનાકાની કરતા હતા કે આટલો પગાર ન થાય, આટલો એને નથી મળવા પાત્ર. પણ અમે જ્યારે વેરીફાઈ કર્યું ત્યારે અમને જાણવા મળ્યું કે યાજ્ઞિક પરમાર છોકરો સાચો હતો અને ખરેખર એને જે મળવાપાત્ર પગાર હતો એ કંપનીવાળા એને નહોતા આપતા. એટલે આપણે પોલીસ તરીકે એના પર દબાણ કરીને એના જે કંઈ હક હતા એ મળવાપાત્ર એ કંપનીવાળાએ આજે આપી દીધા છે અને એક જે પ્રકરણ છે એનું એક સુખદ સમાધાન આવ્યું છે. મિત્રો, આ વખતે હું એક વસ્તુ કહેવા માગીશ કે આપણે ફક્ત એક યાજ્ઞિક પરમારનું નથી જોવાનું. આવી મેટરમાં આપણે કાયદાની મર્યાદામાં જે કંઈ કાયદાના સ્થાપિત સિદ્ધાંતો છે એની મર્યાદામાં આપણા જે કંઈ હકો છે એની સામે લડવાનું છે. તમારી સામે અન્યાય થાય તો ચૂપ નથી રહેવાનું, એની સામે લડત કરવાની છે. પણ લડત કઈ રીતે? કાયદાની મર્યાદામાં રહીને. આપણે કોઈ કાયદો હાથમાં લેવાનો નથી. પોલીસ હંમેશા જે પીડિત વ્યક્તિ છે જેના ઉપર કંઈ અત્યાચાર થાય છે એને પોલીસ હંમેશા મદદ કરી છે અને કરશે જ, અને આપણા કાયદામાં એ પ્રાવધાન છે. તો બાબા સાહેબનું તમે જીવનચરિત્ર જોઈ લો, એનું તમે પુસ્તક વાંચતો તો એક માણસ એક ST સમાજમાં કેટલો મહાન બદલાવ લાવી શકે છે એના જીવનચરિત્ર ઉપરથી તમને કદાચ ખ્યાલ આવી શકે. કદાચ ST સમાજ માટે એ ભગવાનથી વિશેષ નથી, કદાચ જેટલું ભગવાને નથી કર્યું એટલું બાબા સાહેબે ST સમાજે કર્યું. હું રાજુભાઈ પરમાર, એડવોકેટ લેવાનું કીમ. મિત્રો, આજે બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પીપોદરા મુકામે એક મિટિંગનું આયોજન કરેલું હતું અને જે અમારી મિટિંગ હતી એ મારી બાજુમાં જે ઊભા છે યાજ્ઞિકભાઈ, કે જે હાઇજીન પ્રોડક્ટ કંપનીમાં નોકરી કરતા હતા. હવે આ કંપનીના જે માલિક છે અમિતભાઈ જૈન, આ અમિતભાઈ જૈને એમની સાથે પાર્શાલિટી રાખીને, જાતીય ભેદભાવ રાખીને, અન્ય જે કંઈ નોકરી કરતા હતા એ બધાનો પગાર ચૂકવીને એકમાત્ર આ ભાઈનો પગાર એમણે રોકેલો અને માગણી કરવા જતાં ઉદ્ધતા જે ભર્યું વર્તન કરેલું, જાતિ વિશે એમને અપમાનિત કરેલા, અને આ બાબતે જ્યારે યાજ્ઞિકભાઈ કોસંબા પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ આપવા ગયા ત્યારે એમણે સામેથી એમની સામે ફરિયાદ કરી અને આખો બનાવ સમાજની અંદર બહાર આવતા સમાજના જે આગેવાનો છે એ આમાં જાગૃત થયા અને સમજ્યા કે આ દેશના જે મૂળ નિવાસી છે એ આ દેશના મૂળ રહેવાસીઓ છે. આ ST OBC કે કન્વર્ટેડ માઇનોરિટી એ કંઈ બોળી બામણીનું ખેતર નથી કે એને જ્યારે હોય ત્યારે હેરાન કરવામાં આવે, એમની સાથે અન્યાય કરવામાં આવે, એમની રોજીરોટી આપવામાં ન આવે, એમની પાસેથી પરસેવો પડી જાય એટલું કામ કરાવ્યા પછી એને મહેનતાણું ચૂકવવામાં ન આવે, અને આવું જ્યારે જ્યારે બને છે ત્યારે અમે એક થઈને એની લડત આપીએ છીએ. આજે પણ આ કિસ્સામાં એવું જ બન્યું કે જ્યારે અમે લડત આપવા માટે અહીંયા ભેગા થયા ત્યારે એમને પાલોર પોલીસ ચોકીમાં બોલાવવામાં આવ્યા. મારે અભિનંદન આપતા કહેવું પડે કે કોસંબાના PI સાહેબ ચૌહાણ સાહેબે એમાં અંગત રસ દાખવીને ભાઈનો જે કંપનીવાળા કહેતા હતા એનાથી વધારે પગાર એમનો નીકળે છે, આ યુવાન સાચો છે એવું પ્રમાણપત્ર પોલીસ ખાતાએ આપીને એને 52,000 જેટલી નીકળતી રકમ આજે એને પરત અપાવી છે. અને ત્યારે આવા પોલીસો હોય, પોલીસ જ્યારે
સોસાયેલા દબાયેલા કચડાયેલા પીડિત વર્ગની વાત સમજી શકે અને ન્યાય અપાવવા આગળ આવે તો હું માનું છું કે ઘણા બધા પ્રશ્નો પોલીસ કેસો બનતા કોર્ટમાં જતા અટકી શકે. એટલે પોલીસ ખાતા કુસુમ્બા પોલીસ સ્ટેશનના અમલદારોને હું અમે બિરદાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ. અને આ વિસ્તારમાં જેટલી પણ ફેક્ટરી ચાલે છે, જેટલા પણ પ્રાઇવેટ કંપનીઓ ચાલે છે, એ સેથોને આપ સાહેબના માધ્યમથી આપના મીડિયા થકી અમે જણાવવા માગીએ છીએ કે એસસી એસટી ઓબીસી કન્વર્ટેડ માઇનોરિટીના કોઈ પણ યુવાન તમારે ત્યાં કામ કરતો હોય એનો તમે પગાર રોકશો, એને તમે હેરાન કરશો, એની પાસેથી 8 કલાકથી વધારે કામ કરાવીને ઓછું મહેનતાણું ચૂકવશો તો અમે સાંખી લેવાના નથી. એની સામે અમે લડત કરીશું અને બાબા સાહેબે આપેલા સંવિધાનમાં જે જોગવાઈ છે અમારા હક અને અધિકાર માટે લડવાની, એ રીતે અમે હક અને અધિકાર મેળવવા માટે જે કંઈ કરવા પડે એવા અહિંસક લડાઈઓ લડવાની હશે, કાયદાના મર્યાદામાં રહીને લડીશું. અને આજે જે ન્યાય મળ્યો છે એટલે આજે આ બાબતે ભાઈના યાજ્ઞિકના પ્રશ્ન બાબતે અમારે આગળ કંઈ રહેવા કરવાનું રહેતું નથી. આજે અહીંયા અમે ભેગા થયા છે મિત્રો, ગુજરાત રાજ્યમાં 33% વૃક્ષો હોવા જોઈએ એવી જોગવાઈ હોવા છતાં આ ગુજરાતમાં 11% જેટલાય વૃક્ષો છે. એટલે આજે અમે વૃક્ષોનું વાવેતર કરીને, વૃક્ષારોપણ કરીને અહીંયા પૂર્ણાહુતિ કરવાના છીએ.